જણાવીશું ધર્મલોમાં તો આ વિશે માહિતી માટે આપણી સાથે જોડાય ગયા છે રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત અને વેદોના વિદ્વાન વિશ્વ પ્રવાસી એવા ગૌતમભાઈ પટેલ ગૌતમભાઈ ધર્મ લોક માં કે વેદો બધી સમાવેશ કરવામાં છે બધી જ બાબતો નો તો શું લોકશાહી નો ઉલ્લેખ છે વેદમાં બહુ સરસ સવાલ કર્યો બેન આજે વિશ્વભરમાં ચર્ચા તો આ પ્રશ્ન છે ભારતની લોકશાહી એ તો વિશ્વની અંદર સૌથી વધુ સંખ્યાવાળા દેશની લોકશાહી છે આટલો મોટો દેશ અને આટલી બધી લોકશાહી અને તે સફળતાથી ચાલી રહી છે આ પંચોતેર વર્ષ થશે આપણને તો કારણ શું છે તો કારણ જ આ છે કે વેદમાં સૌ પ્રથમ વૈચારિક લોકશાહી હતી એટલે ડેમોક્રેસી ઓફ થોટ હતી તમારે જે કંઈ કહેવું હોય એ તમને કહેવાની છૂટ હતી હું ગપ નથી મારતો વેદનું વિધાન આપું છું એકમ સદ વિપ્રા બહુદા વદંતી સત્ય એક છે પર વિપ્ર એટલે વિદ્વાનો એને અનેક રીતે કહે છે તો એકની એક વસ્તુ તમે કહી શકો હું કહી શકું પેલો કહી શકે તમારા ચશ્મા જુદા હોય પેલાના જુદા હોય મારા જુદા હોય તો ત્રણેયના જુદા વિચારો આવી શકે તો એ વૈચારિક લોકશાહી છે આગળ વધીને આ ભારતની લોકશાહીની સફળતાનું મૂળ જ આ છે કે વેદના કાળથી આ હતું વાસ્તવમાં જોઈએ ને જેવું આપણે બોલીએ છીએ ગણા નામ તણપતિ ગણપતિ હવા મહે શું છે આ ગણ એટલે પ્રજાનો એક સમૂહ એના પતિ બરાબર એટલે ગણપતિ એટલે એ પ્રજા હતી અને પ્રજાનો જે બરાબર ને તો ત્યાં પ્રજા એને ચૂંટતી નો મંત્ર હતો પાછળથી લગાડી દીધો આપણે જે હોય તે બીજું પ્રજામાં ત્યાં વેદમાં વિષ શબ્દ મળે છે વિષ એટલે પ્રજા દ્વારા જેનું વરણ કરવામાં આવ્યું છે તે વન હુ ઇઝ સિલેક્ટેડ એ અને એ વરુણનો કૃપાપાત્ર બનતો વરુણનો એટલે ગામના લોકો ભેગા થાય ગામ માટે કોને સોંપવું એમ બધા એક હવે કેટલાક લોકો પોતાની ઉમેદવારી કરે કે હું શું છું તો કેટલાક એમ કે ના હું નહીં તમે હું નહીં આ બરાબર તો પછી પ્રજા મત થી એ લોકોને નક્કી કરતા તો એને આપણે લોકશાહી જ કેવી પડે અને અનેક વિષ વેદમાં છે એવું નહીં એના નિર્દેશો આપણને જાતક કથાઓમાં બૌદ્ધ કથાઓમાં ને બધે મળે છે એટલે લોકશાહીનો ખ્યાલ ઘણો લોકશાહી છે એ વખતે ત્યાં બે હતી એક સમિતિ અને બીજી સભા બંને માટે સિલેક્ટ આજની ભાષામાં કહીએ તો આપણે એમ કે એક આપણ લોકસભા અને બીજી રાજસભા બરાબર બે હતી ને અને બંને કોર્ડિનેશન થી એકબીજાની ચાલે તમને આશ્ચર્ય થાય વેદમાં આવો મંત્ર છે કે જુઓ સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનહ સહચિત્તમેષા સમાનમ મંત્રમ અભિમંત્ર એવ સમાનેન વો હવિષા જુહોમિ આ ઋગ્વેદના 10મા મંડળના 191 માં શ્લોકનો ત્રીજો મંત્ર અમારો મંત્ર સમાન રહે અમારી સમિતિ મંત્ર એટલે મંત્રણ આવો સમિતિ એટલે બરાબર પછી અમારું ચિત્ત સમાન રહે એકબીજાના સા તાટિયાને ખેંચવાના એકબીજા બરાબર એકબીજાના વિચારોની વ્યવસ્થિત રીતે આપણે થાય અને પરિણામે અમારું એજ રહે આગળ સમાનિવ આકૃતિ આકૃતિ એટલે અમારા સંકલ્પો અમારે આ કરવું છે આ કરવું છે આ કરવું છે તો પ્રજાના ચૂંટાયેલા મિત્રોમાં સંકલ્પો પણ સમાન રહે અને સમાન મન અમને મન દુઃખ ન થાય ભલે આમ સામ સામી બરાબર એમ કે વડાપ્રધાન હોય કે વિરોધ પક્ષના નેતા ચર્ચામાં ભલે એક બીજાની વિરુદ્ધ પણ બાર કેન્ટીનમાં બેસે તો એક ટેબલ પર જોડે છા આપીએ સમાન એ એ આપણે ત્યાં પહેલેથી હોય અને સૌથી સારી વસ્તુ ત્યાં એક શબ્દ છે યથા વ સુસહાસતી સુસહ અસ્તિ જેના મેથી નહેરુએ સિદ્ધાંત આપણે આપણને સહ અસ્તિત્વ બરાબર ને કો એક્ઝિસ્ટન્સ એ આ વેદનો શબ્દ છે દેખાય કે તમે તમારા રાષ્ટ્રમાં રહો અમે અમારા રાષ્ટ્રમાં રહીએ તમે તમારી રીતે જીવો અમે અમારી રીતે જઈએ તમારું અસ્તિત્વ અને અમારું અસ્તિત્વ સમાન રહે તો આ એની મોટામાં મોટી વિશેષતા હતી આગળ વધીને રાજ્ય હોય ને એમાં ધ્રુવા એટલે સ્થિરતા જોઈએ અસ્થિરતા ના ચાલે એક રાજ ફરી ઉથલી જાય ને આવે ના એ માટે તો વેદમાં સરસ મંત્ર છે એમ કે છે ધ્રુવા દેવ

કમ્યુનિટી એનો પતિ છે એ પણ સ્થિર મગજનો રહેવો જોઈએ કારણ કે નિયમ એવો છે કે યદ રાજા કરોતી તદ વિષ કરો ત્યાં સિદ્ધાંત છે રાજા જે કરે એ જ વિષ એટલે પ્રજા પણ કરતી હોય છે યથા રાજા તથા પ્રજા એમ આપણે પણ કહીએ છીએ એટલે આ રીતે જોઈએ તો આપણને વેદના કાળથી લોકશાહીના જે વિચારો એ આપણા લોહીમાં છે આપણી ડીએનએ માં છે અને એને પરિણામે ભારતમાં લોકશાહી સંપૂર્ણ રીતે સફળ થઈ છે થશે અને થતી રહેશે તો ગૌતમભાઈ આપ જોડાયેલા રહેશો આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો આગળ આપણે જણાવીશું કે શું વેદમાં રાષ્ટ્ર પ્રેમ વિશે જણાવવામાં આવ્યું છે આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો તે પહેલા લઈએ સ્વાગત છે

પેટ્રિહ્યુટિઝમ એ તો બ્રિટિશોની દેન છે બ્રિટિશ પ્રજા આવીને એણે આપણને આપ્યું પણ પછી આપણા ભારતના વિદ્વાનો આગળ આવ્યા એને હમણાં બતાવ્યું કે ભાઈ અમારે ત્યાં વેદના કાળથી રાષ્ટ્રપ્રેમ છે જેવો તેવો નથી આખો કોન્સેપ્ટ જ તમારો ખોટો છે અમારો તો રાષ્ટ્ર પ્રેમ એ જમાયા નથી હતો કારણ કે જેમ આગળ હમણાં જ આપણે જોયું વિશ ચૂંટણી થતી હતી એટલે ઇલેક્શન તો હતું આગળ ગયા જોયા અભિભૂત થઈ ગયા કહો આવી ભવ્ય લંકા એક એક મકાન સોનાનું છે રામને આગળ આવીને વર્ણન કર્યું અને રામે ઉત્તર આપ્યું કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોજ હે લક્ષ્મણ આ લંકા સોનાની છે પણ મને ગમતી નથી જનની એટલે માતા અને જન્મ ભૂમિ એ સ્વર્ગથી પણ મહાન શકે છે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચાર વસ્તુઓ ક્યારેય ભૂલાય ને આપણી માતા જનની બીજું જન્મભૂમિ બીજું આપણી માતૃભાષા અને આપડા સંસ્કાર અથવા યાદ રાખવા જોઈએ અરે આપણે ત્યાં તો આગળ હતું ધરતી ને આપણે માં કહેતા હતા બરાબર અને એટલું જ નહીં માતા પૃથ્વી પુત્રો અહમ પૃથ્વી ધરતી મારી માં છે અને હું બધી વાતો કરતા હોય પણ વેદના કાળથી આપણે છે ને હંમેશા પ્રકૃતિના તત્વો સાથે કૌટુંબિક સંબંધ બાંધ્યો છે પૃથ્વી તો કે માતા બરાબર આગળ વધીને જોઈએ તો કે સૂરજ તો કે દાદા

મહારાજ્ય આપણને આ બધું શું હશે તો કે આ અનેક પ્રકારના રાજ્યો હતા અને એમાં જેમ કે ભોજ્ય એટલે એનો એક જ નાયક હોય એ બધા બરાબર ભોજ આપણે તેમ કહે છે કે આ જે ભોજ્યની પ્રથા હતી ને એ કચ્છમાં અત્યાર સુધી લંબરી હતી કચ્છની અંદર બરાબર ભુજ કચ્છ ભુજમાં ભુજ જ શબ્દ ત્યાંથી આવ્યો એ કચ્છ ભુજમાં એ ચાલતું હતું સ્વરાજ્ય એટલે સ્વરાટ

દેશા ને રાજગાદી પર બેસાડે ને પછી પેલો ધર્મ દંડ હોય એનાથી પુરોહિત આમ બરાબર દંડ આપી લઈ બધાને કરીશ પણ યાદ રાખ ધર્મ દંડ્યો સી ધર્મ દંડ્યો સી ત્રણ વાર કે તું

ખ્યાલ આવે ને એટલે આમાં શું છે કે ઇંગ્લેન્ડમાં પણ રાજાશાહી હતી અને બર્થ રાઇટ ને એમાં લોકશાહી થઈ આપણે ત્યાં એવું નથી થયું ખ્યાલ આવે છે આ લોકશાહી તો આ વીસમી સદીમાં આવ્યો પણ મૂળ એનું છે એક વેદમાં હતું તો આ રીતે આપણા અંદર આ બધું જ જોવા મળે છે જી ભાઈ આપ જોડાયેલા રહેશો આગળ પણ વેદ વિશેની માહિતી આપના પાસેથી મેળવીશું જાણકાર એવા ગૌતમભાઈ પટેલ ગૌતમભાઈ આગળ આપે વેદોમાં લોકશાહી છે રાષ્ટ્રપ્રેમ છે તે વિશેની વાત કહી હવે કોઈ કથા જણાવશો જરૂર બેન વેદ તો કથાનો ભંડાર ભારતીય સંસ્કૃતિમાં જે આટલું વિપુલ કથાઓ મળે છે દેવોની હોય કે મનુષ્યોની હોય કે કોઈ નેતાની હોય કે સામાન્ય જનતાની હોય આ બધી એ બધાનું મૂળ વેદમાં છે વેદમાં કથા છે વેદમાં વાર્તા છે વેદમાં નારાશંશ છે વેદમાં ઇતિહાસ છે વેદમાં પુરાણ છે આ બધું જ એટલે તો મનુ ભગવાને કહ્યું કે સર્વમ વેદાત પ્રસિદ્ધ હતી હવે બીજું એ છે વેદની જે કથાઓ છે ને એને વ્યવસ્થિત કરવામાં આવી છે પ્રાચીન કાળમાં શૌનક નામના એક આચાર્ય હતા એમણે બૃહદ કથા નામનો એક મહાન ગ્રંથ લખ્યો એ ગ્રંથની અંદર છે ને તે મેકડોનલે એનો એડિટ કર્યો વિદેશીઓ આપણી સંસ્કૃતિમાં ઘણા સારા અધ્ય સારી વસ્તુ આપવી પડશે ત્યાંથી થયો ફ્રાન્સમાં બોપે કરીને હતો એને શરૂ કર્યું ઇંગ્લેન્ડ મેક્સ મેક્સમુલરે આપણને આપ્યું એમ જર્મન વિદ્વાનો એ આ બધું આપ્યું એમાં એમાં કથામાં દરેક મંત્ર હોય એની અંદર જો કોઈ વાર્તા આવી હોય અથવા કોઈ કથા હોય તેનો નિર્દેશ કરે અને ક્યાં એનો ઋષિ કોણ છે ક્યાં તે બધું જણાવે એ બ્રહત કથા થઈ એ જ લાઈન ઉપર વડનગરની અંદર આપણા એક વિદ્વાન થઈ ગયા એ ગુજરાતી હતા અને એનું નામ હતું દ્યા દ્વિવેદ એને નીતિ મંજરી લખી આ નીતિ મંજરીની અંદર એ એણે પંચતંત્રનો આધાર લીધો પંચતંત્રમાં જેમ એમ કહેવાય કે પહેલી લીટીમાં ઉપદેશ હોય અને બીજી લીટીમાં કથા હોય બસ એવી રીતે પણ પહેલી લીટીમાં ઉપદેશ આપે અને બીજી લીટીમાં કથા આપે આવી કથાઓ કથાઓ લગભગ આપી છે એ કથા આપે પછી સંસ્કૃત એટલે એક પછી વેદનો મંત્ર આપે વેદના મંત્ર જે ભાષ્ય આપે પછી બૃહદ કથા મેથી કઈ હોય તો આપે અથવા વ્યાકરણ હોય તો વ્યાકરણ ની ચર્ચા કરે આવી રીતે પણ કેવળ સંસ્કૃતમાં કે બહુજન સંવાદ માટે ઉપયોગી ના થાય દરેક સંસ્કૃતો ન જાણ્યા એટલે અમારા ગુરુજી સ્વામી ગંગેશ્વરાનંદજીએ વેદોપદેશ ચંદ્રિકા નામનો ગ્રંથ કર્યો અને એ ગ્રંથની અંદર એમણે આ કથાઓ પણ લીધી અને આ જોડે જોડે બીજી કથાઓ પણ ઉમેરી અને તેમણે 108 કથા કરી અને એ કથાઓ આજે કઈક વિદ્વાનો પોતાના પ્રવચનોની અંદર અને આપણને આપે છે રાષ્ટ્રભક્તિની જે વાત એમ કે છે કે રાષ્ટ્રભક્તિનું પ્રથમ સૂત્ર તરીકે સુધી પરરાષ્ટ્રમ ગતો જેતા પ્રક્ષુબ્ધ પુનરાયો અપી એટલે પણ ઘોર વિપત્તિ એટલે ભયંકર વિપત્તિ તમારી પર આવે તો પણ સુધી એટલે વિદ્વાને

એમને આ વાત સમજાવવા જેવી છે કે ગમે જાઓ ત્યાં જાઓ ભણો તૈયાર થાવ પાછા આવીને દેશની સેવા કરો પણ ત્યાં શું છે પેલા એક ને એસી નું આકર્ષણ છે ત્યાં એક કમાય એટલે એસી રૂપિયા એના જેવું અને એટલે ત્યાં જાય એ પાછા આવવાનું વિચાર તો નથી પણ નહીં વેદ તો એમ કે છે કે ભયંકર ભયંકર આપત્તિ આવે તો પણ સ્વરાષ્ટ્ર ત્યાગ ન થાય ભૂખે મરવું પડે તો ભૂખે રહેવાનું રાષ્ટ્ર માટે પોતાનો બલિદાન બલિદાન આપ્યા છે હસ્તે મોડે ફાંસી પણ ચડી ગયા છે બરાબર અનેક જેલો વેઠી અને બધું જ થયું તો કહેવાનો ભાવ એ છે અને એ માટે વેદની એક કથા આપે છે પરરાષ્ટ્ર ગતો જેતા જેતા નામનો એક હવે કથા આવી છે કે વિશ્વામિત્રના સો પુત્રો હતા કેટલા એક સો એમાં વિશ્વામિત્ર આપણે ગઈ વખતે કથામાં જોયું તો શૂનક્ષેપ ને એડોપ્ટ કર્યો એટલે એક વધ્યો એટલે વિશ્વામિત્રસે બાપાના જે નિર્ણય હતો પિતાનો નિર્ણય એને અનુમતિ આપી પચાસ એ વિરોધ કર્યો કે અમે સો જણામાં મિલકત વહેંચવાની હતી એમાં પાછું એકસો એક ભાગીદાર લઈ આવ્યા તમે આવું નહીં એટલે વિશ્વામિત્ર એનો નેતા બન્યો જીતા એ મધુચંદાનો દીકરો હતો એના કાકાઓ તમે આવું આવું તો નથી ગમતું કર્યું થયા બરાબર અને બાપ ગુસ્સે થાય એટલે શું કરે કે તો કાઢી મૂક્યા હવે મજા એ છે આપણને વિદેશીઓ એમ કે છે કે આર્યો બહારથી આવ્યા હતા અસલ વાત આવી છે કે આ જે હતો ને એ

સંસ્કાર વાત એમનામાં નથી યજ્ઞાદી દેવ પૂજા વગેરેની એટલે રહ્યો અને એ છે એમ છે કે એવી જ રીતે યયાતિના છ પુત્રો હતા અનુધ્રુ પુરુ વગેરે એમાં યૌવન માગ્યું ના આપ્યું એટલે તુર્વસ ને કાઢી મૂક્યો એ તુર્ક તુર્વસ ગયો એનું તુર્કસ્તાન સ્થાન બન્યું આ જેતા ગયો એનું આર્યન એટલે ઈરાન બન્યું પહેલાનું તુર્કસ્તાન બન્યું હવે જુઓ એની પ્રૂફ છે એ લોકો ત્યાં ગયા ઉજ્જડ દેશ હતો ભારતની ગ્રીનરી બહુ ગમી એટલે એમના ધ્વજમાં લીલો છે આ ચંદ્રવંશનો હતો એટલે એના ધ્વજમાં ચંદ્ર છે બીજું ભાગવત એમ કહે છે મુક્ત શિખા કચ્છા એટલે એમણે ચોટલી કાઢી નાખી ભારતના વિરોધી થયા આપણે ત્યાં કચ્છ પહેર એ વિના યજ્ઞ ના થાય બરાબર ને એ એ મુક્ત કચ્છા એટલે લુંગી પહેરતા થયા આમ એ લોકો બધા થઈ ગયા પણ આ વાર્તા એમ કે કે જેતા ત્યાં રહ્યો છે એની સુવાસ જ તમને પવિત્ર કરનારી તો આ બધું તો ત્યાં નતું નહીં અચ્છા એ જ પ્રમાણે કોઈ સંસ્કાર નહીં નાના મોટાનું માન હવે આ બધું જોયું એટલે બહુ દુખી થઈ ગયો અને એમ કે છે કે પરરાશ્રમ ગતો જેતા સ્વક્ષુબ્ધ હી વોઝ ડિસ્ટર્બ ખૂબ ડિસ્ટર્બ પ્રક્ષુબ્ધ થયો અને પછી પુનર આયયો ફરી પોતાના દેશમાં પાછો આવ્યો એટલે યુરોપિયનો જે આપણને શીખવાડ્યું છે કે આર્યો બહારથી આવ્યા હતા એવું નથી આર્યો અહીંથી ગયા હતા અને એમણે જ એના રાષ્ટ્રો બધા વસાયા ત્યાંથી પછી આગળ ગયું આજે ઇતિહાસ એમ કહે છે કે આરબો હતા એમણે ગણિત અને વિજ્ઞાન યુરોપને આપ્યું ક્યાંથી લાય આરોપ ભારત માંથી લઈ ગયા તા ભારતનો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્ર સદવૃત્તિ આ બધું છે છે એક આપણે ત્યાં ચાલતું આવ્યું અને હજુ પણ ચાલતું રહેશે કારણ કે જેટલા મૂળ ઊંડા હોય ને એટલું જ વૃક્ષ ઉપર ખીલતું હોય છે અને એટલે જ લોકશાહી કે રાષ્ટ્રપ્રેમ આજે પણ આપણા દેશમાં દરેકમાં વીરસી રહ્યો છે એનું મૂળ કારણ માર્ગદર્શન આપી રહ્યું છે ગૌતમભાઈ ખુબ જ સરસ જાણકારી આપે દર્શક મિત્રો ને આપી આપ ધર્મલોક માં ઉપસ્થિત રહ્યા તે માટે આપનો આભાર તો દર્શક મિત્રો આ સાથે જ આજના એપિસોડમાં આજે બસ આટલું જ મને રજા આપશો